વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી સાબુદાણાની ખીર બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ખીર બનાવવા માટે સાબુદાણાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જે એકદમ નાના દાણાવાળા સાબુદાણા આવે એ યુઝ કર્યા છે. તો એક વાટકામાં 5 ચમચી સાબુદાણા લેવાના. સાબુદાણા 3 પ્રકારના આવતા હોય છે. સૌથી મોટા જે ચેવડો બનાવવામાં કે તળવામાં યુઝ થતા હોય, બીજા જે આપણે સાબુદાણાની ખીચડી બનાવવામાં કે બીજી કોઈ ફરાળી રેસીપી બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ, અને આ રીતના સૌથી નાની સાઇઝના નાના નાના દાણાવાળા પણ સાબુદાણા આવતા હોય છે. તો તમે આ ખીર બનાવવા માટે મીડિયમ સાઇઝના કે આ રીતના નાના દાણાવાળા સાબુદાણાનો યુઝ કરી શકો છો. તો જે સાબુદાણા વાટકામાં લીધા છે એને પાણીથી 2 વાર સરસ રીતે ધોઈ લેવાના, અને પછી સાબુદાણા ડૂબે એટલું પાણી આમાં ઉમેરીને આને આપણે 1/2 કલાક માટે પલાળીને રાખીશું. 1/2 કલાક પછી આ સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. તો હવે ખીર બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની, અને એમાં 1 ચમચી જેટલું ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી જેટલા સમારેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરવાના. ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય, અને ડ્રાયફ્રૂટને ઘીમાં થોડું સાંતળી લેવાનું છે. ખીરમાં ડ્રાયફ્રૂટને કાચું નાખવાના બદલે આ રીતે થોડું સાંતળીને ઉમેરીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો આ રીતે ડ્રાયફ્રૂટ થોડું સંતળાઈ જાય એટલે એને વાટકીમાં કે ડીશમાં લઈ લેવાનું. તો જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા એને આપણે ઘીમાં ઉમેરી લેવાના, અને સાબુદાણાને ઘીની સાથે થોડા સાંતળી લેવાના છે. સાબુદાણા સંતળાઈ જાય એટલે આમાં 500 ml ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું. સાબુદાણાને દૂધની સાથે એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાના. હવે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો છે. હવે આ રીતે આને ઉકળવા દેવાનું, અને વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યારે એને હલાવવાનું. થોડી વાર પછી દૂધ ગરમ થઈ જાય એટલે આમાં 8-10 કેસરના તાતણા ઉમેરી દેવાના. કેસરને આ રીતે ડાયરેક્ટ ગરમ દૂધમાં અથવા તો દૂધમાં કે ગરમ પાણીમાં પલાળીને પણ ઉમેરી શકાય. કિનારીથી પણ આને મિક્સ કરતા રહેવાનું, અને આ રીતે થોડું મોટું વાસણ યુઝ કરવાનું છે. તમે જોઈ શકો છો જેમ જેમ આ દૂધ ગરમ થવા લાગ્યું છે એમ સાબુદાણા બધા છૂટા થવા લાગ્યા છે. અત્યારે આપણે જે નાના સાબુદાણા યુઝ કર્યા છે એને કૂક થવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે. આ રીતે સાબુદાણા કૂક થઈને ઉપર આવવા લાગે એ સમયે આમાં ખાંડ ઉમેરી દેવાની. તો આટલા માપમાં 4-5 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. ખાંડ તમે ઘરમાં જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હજુ પણ ખીરને આપણે 2-3 મિનિટ માટે ઉકાળવાની છે. ખીરની જેવી થિકનેસ તમને પસંદ હોય એ પ્રમાણે તમે આને જાડી કે પાતળી રાખી શકો છો. ખાંડ ઓગળી જાય એટલે જે ડ્રાયફ્રૂટ આપણે સાંતળીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દેવાનું, અને આની સાથે જ 1/2 ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ ઉમેરી દેવાનો. તો ટોટલ 10 મિનિટ પછી હવે આ ખીર સરસ રીતે કૂક થઈ ગઈ છે. જે સાબુદાણા આપણે આમાં ઉમેર્યા હતા એ પણ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એનો મતલબ કે આ સરસ રીતે કૂક થઈ ગયા છે. અને જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે ખીરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, કેમ કે જ્યારે આ ખીર ઠંડી થશે ત્યારે હજુ પણ થોડી થીક થશે. તો હવે આ રીતે જ આને સતત હલાવતા રહેવાનું જેથી આના ઉપર મલાઈ ના જામી જાય, અને પછી આ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે આને બીજા વાસણમાં કાઢીને ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકવાની. ખીરને 3-4 કલાક ફ્રીઝમાં રાખ્યા પછી હવે આ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2-3 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીર બનીને તૈયાર થાય છે. સાબુદાણાની ફરાળી ખીરને તમે ફરાળી પૂરી કે પરોઠાની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ ફરાળી ખીર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.